હાલ પૂર્ણ થઈ છે, જેમાં 8,135 યુવાનોને એમના નિમણૂક પત્રો આપી દેવામાં આવ્યા છે. 1,578 જેટલી સામાન્ય વર્ગની મહિલા લોકરક્ષકની જગ્યા માટે એના દસ્તાવેજોની ચકાસણી અને નામદાર હાઈકોર્ટે હમણાં થોડા સમય પહેલા આપેલા ચુકાદા પ્રમાણે એના અર્થઘટન અનુસાર બાકીની બહેનોને પણ લોકરક્ષકની અંદર પસંદ કરવામાં આવે છે. સાથે સાથે આ લોકરક્ષક દળના કેટલાય પરીક્ષાર્થીઓ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે સામાન્ય રીતે કોઈ એક જ સંવર્ગની ભરતી હોય ત્યારે સામાન્ય વહીવટી વિભાગના નિયમ હેઠળ એમાં વેઇટિંગ લિસ્ટ હોય છે, જ્યારે આ વખતે લોકરક્ષક બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં વિવિધ સંવર્ગો સાથે હોવાથી એમાં સામાન્ય રીતે સામાન્ય વહીવટી વિભાગના નિર્ણય પ્રમાણે એની અંદર વેઇટિંગ લિસ્ટ હોતું નથી. પરંતુ આ પસંદ થયેલા ઉમેદવારો પૈકી એવા કેટલાય લોકો આમાંથી ઉપલબ્ધ થશે કે જેને રાજ્ય સરકારમાં સતત ચાલતી ભરતી પ્રક્રિયાના કારણે અન્ય કોઈ જગ્યાએ એને નોકરી મળી હોય. કેટલાક ઉમેદવારો એવા છે કે જેને વય મર્યાદાના કારણે જો આમાં પસંદ ન થાય તો એ સરકારી નોકરીથી એમાં વંચિત થઈ જાય, અને કેટલાક ઉમેદવારો એવા હોય કે જેઓ અન્ય કોઈ કામગીરી કરતા હોવાથી આમાં હાજર ન થાય. તો આવા સંજોગોમાં જે ખાલી પડતી જગ્યાઓ છે એ જગ્યાઓ અંગે જીએડીના પરિપત્ર પ્રમાણે જે વેઇટિંગ લિસ્ટ આમાં બનાવવામાં આવતું નહોતું, પરંતુ આ લોકરક્ષક ઉમેદવારોએ કરેલી રજૂઆતના આધારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પૂરી સંવેદનાથી આ લોકોને પણ સરકારી નોકરીની અંદર તક મળે એના માટે રાજ્યના ગૃહ વિભાગે એમને 20% જેટલું વેઇટિંગ લિસ્ટ બનાવવા માટેની જરૂરી સૂચના એ લોકરક્ષક બોર્ડને આપી છે, જેના કારણે આજે 20% જેટલા લિસ્ટ થશે એમની નોકરીની શક્યતા ઊભી થશે. રાજ્યની અંદર છેલ્લા 5 વર્ષમાં 1,02,000 કરતા વધારે લોકોને રોજગારી આપી છે, અને સાથે સાથે ગૃહ વિભાગે પણ 11 વર્ષમાં 67,000થી વધારે લોકોને રોજગારી આપવામાં રાજ્ય સરકાર દ્વારા સતત ચાલતી આ પ્રક્રિયાના કારણે એમને રોજગારી મળી છે. આમ નિયમોની અંદર ફેરફાર કરીને લોકરક્ષકના ઉમેદવારોને મહત્તમ સમાવવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક ઉત્તમ પ્રકારનો નિર્ણય કરતા મને આજે આપ સૌની સમક્ષ જાહેર કરતા મને પણ અત્યંત આનંદની લાગણી એટલા માટે થાય છે કે આના કારણે અમારી ફોર્સની અંદર નવા ઉમેદવારોને સ્થાન મળશે અને અમારું પોલીસ દળ એ વધારે સુદૃઢ અને ગુજરાતની શાંતિ સલામતી સુરક્ષા માટે મજબૂત બનશે. હાઈકોર્ટે પોલીસ ઇન્સ્પેક્ટરની ડાયરેક્ટ પોલીસ ઇન્સ્પેક્ટરની થયેલી ભરતીના સંદર્ભમાં